नमस्कार, आपनी साथे हूं छु विधाता। पेट्रोल अने डीजल ना भाव में सतत वधारो थतो जई रह्यो छे। पेट्रोल में 31 अने डीजल में 35 पैसा नो वधारो थयो छे। तो चार दिवस में पेट्रोल रुपया 1.21 मोंघू थयो छे। तो चार दिवस में डीजल रुपया 1.25 जेटलू मोंघू थयो छे। अमदावाद में पेट्रोल नो जे भाव छे रुपया 85.68 नो थयो छे अने डीजल नो भाव रुपया 84.40 जेटलो थयो छे। અને હવે વાત સ્વરાજના સંગ્રામની। તો સ્થાનિક ચૂંટણીનો જંગ જામી રહ્યો છે અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે। ઉમેદવારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરશે, ફોર્મ ભરશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ શક્તિ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળ્યા હતા અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા। सोशल डिस्टेंस जामनगर में मुख्यमंत्री आज ज्यां चूंटणी सभा संबोधशे, सीएम तेमज प्रदेश प्रमुख सभा ने संबोधित करशे। तो प्रमुख बन्या बाद सीआर पाटिल की जामनगर में आ प्रथम सभा छे। तो सभा नुं जे आयोजन छे ते करी देवामां आव्युं छे। तमाम तैयारी पूर्ण करी देवामां आवी छे। आज चूंटणी सभा संबोधवामां आवशे ज्यां सीएम तेमज अध्यक्ष उपस्थित रहेशे। स्थानिक स्वराज की चूंटणी ने लईने उम्मीदवारों नाम जाहिर थता ज पक्षों में भड़को जोवा मळी रह्यो छे। तो भाजप में अंदरोअंदरना डखा सामे आव्या। क्यांक टिकीट न मळता नेता नाराज छे तो क्यांक नियमोनुं पालन न थवाथी रोष जोवा मळ्यो। स्थानिक स्वराज्यની ચૂંટણી માટે મતદાન પહેલા ભાજપે ઘણા પડકારોનો સામનો કરવાનો વારો આવ્યો। ટિકિટ ફાળવણીમાં ઘણા નેતાઓ અને કાર્યકરોમાં રોષ અને અસંતોષ જોવા મળ્યા। ગાંધીનગરના માણસાની મંડાલી બેઠક પર ભાજપે 60 વર્ષથી વધુ વયના મહિલા ઉમેદવારને ટિકિટ આપતા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। 61 વર્ષના શારદાબેન પટેલને ટિકિટ અપાતા કાર્યકરોએ કમલમ પહોંચીને રજૂઆત કરી હતી। બારડોલી ભાજપમાં પણ નારાજગી સામે આવી છે। બારડોલી પાલિકામાં 3 વખત કારોબારી અધ્યક્ષ રહી ચૂકેલા રાજેશ કાયસ્થને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા અને કોંગ્રેસમાં જોડાઈ ગયા। તેઓ છેલ્લા 30 વર્ષથી ભાજપમાં હતા। બારડોલીમાં જે અત્યારે બીજેપીમાંની જે ટિકિટ આપવામાં આવી છે એમાં એક પણ માણસ નગરપાલિકા ચલાવી શકે એવો નથી, એટલે અમારી નારાજગી છે કે આ માણસોને ગામ આપણે સોંપશું તો એ લોકો કેવી રીતે ચલાવી શકવાના। પાટણમાં તાલુકા પંચાયત માટે ભાજપે ટિકિટ આપી હોવા છતાં અશોક મકવાણા નામના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો। કારણ હતું સ્થાનિક ઉમેદવાર દક્ષાબેનને જિલ્લા પંચાયતની ન મળેલી ટિકિટ। હું સરિયા તાલુકા પંચાયતનો ઉમેદવાર અશોકભાઈ ચેરાભાઈ મકવાણા, પરંતુ સાપરા જિલ્લા પંચાયતની અંદર દક્ષાબેન બે પાદરથી ટિકિટ માગેલી હતી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, પણ દક્ષાબેનની ટિકિટ કપાતા બે પાદર આખું ભાજપના વિરોધમાં છે। અમરેલીના ખાંભામાં ચૂંટણી સમયે જ ભાજપમાં ભડકો થયો। 18 વર્ષથી ભાજપમાં રહેલા જસુ મોભને પીપળવા તાલુકા પંચાયતની ટિકિટ ન મળતા તેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા। મારું કઈ હેલો નિયન મને કઈ આઈપી ની મારી કઈ નોંધ લેવાની ની ટૂંકમાં, એટલે એનાથી અસંતુષ્ટ મને થયો, ગમ્યું નહીં મને, અને કોંગ્રેસમાં એના હિસાબે હું આવતો રહ્યો। જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું માનીએ તો ટિકિટ ફાળવણીના મુદ્દે નારાજ થયેલા કાર્યકર્તાઓને મનાવી લેવાશે અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાઈ જશે। આ એક કુટુંબ છે અમારું, જેમ મેં કીધું લગ્નમાં દાખલો આપ્યો કે ભાઈને મનાવવા જવા પડે અને જાન આવે પહેલા ભાઈ પાછા તૈયાર થઈને આવી જાય, હસતા મોઢે જાનનું સ્વાગત કરે, એ આપણે ત્યાં પરંપરા રહી છે। એવી જ રીતે ચૂંટણીમાં મનાવવા જવા પડે, મારે 5 જગ્યાએ ફોન કરવા પડે કે ભાઈ તું સારો કાર્યકર્તા છો, ભવિષ્યમાં તારું વિચાર શું, અત્યારે કામે લાગી જા, તો એ કરવું પડે, એમાં એમાં ખોટું શું છે।